नमस्कार, हूँ छू राहुल बेगड़ा। आपनु स्वागत करू छू एशियाना सौथी जूना अखबार मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर। चालो जोईए आजनी मुख्य हेडलाइंस। भारतीय सेनाना जवानोए 15 ऑगस्ट ते लद्दाखना लेहमा तिरंगा यात्रा योजी। सुप्रीम कोर्ट आज दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवालना दिल्ली एक्साइज पॉलिसी केसमा सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन एटले सीबीआई द्वारा तेमनी धरपकड़ अने रिमांडने पड़कारती अरजी पर सुनावणी करशे। राष्ट्रपति द्रौपदी मुर्मू 78 मां स्वतंत्रता दिवसनी पूर्व संध्याए आज सांजे 7 कलाके राष्ट्रने संबोधित करशे। बांग्लादेशना कार्यकारी पीएम मोहम्मद युनिसे मंदिरमां जईने आप्यो शांतिनो संदेश, हिंदुओने आपी सुरक्षानी खातरी। गांधीनगरमां दशામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા, 3ના મોત। અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીઓ મુદ્દે મોટી જાહેરાત કરી। એલન મસ્ક સાથે ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, હું જીતીશ તો અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું દેશ નિકાલ અભિયાન શરૂ થશે। અમેરિકાએ ઇઝરાયલને 20 બિલિયન ડોલરના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી, જેમાં ફાઈટર જેટ અને અદ્યતન એર ટુ એર મિસાઇલનો સમાવેશ છે। ભારત અને અમેરિકા એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, કરાર બંને દેશોને વૈશ્વિક બજારોમાં નવીનતા વધારવા, વેપારને પ્રોત્સાહિત કરવા અને મહિલા સાહસિકોને મદદ કરવામાં મદદ કરશે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોને લાઇટિંગ દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો। અમદાવાદ બાંદ્રા વચ્ચે 15 ઓગસ્ટે ફેસ્ટિવલ વિશેષ ટ્રેન દોડાવાશે। અમદાવાદથી સવારે 8:45 કલાકે ઉપડશે, એ જ દિવસે સાંજે 5:15 કલાકે બાંદ્રા પહોંચશે। આ ટ્રેનનું રિઝર્વેશન આજથી થઈ શકશે। સુરત રેલવે સ્ટેશન પર QR કોડ સ્કેન કરીને રેલવે ટિકિટ મેળવવાની સુવિધા મળશે। રિઝર્વેશન બુકિંગના કાઉન્ટરો ઉપર QR કોડ ડિવાઇસ લગાવવામાં આવ્યા। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।